15 વર્ષથી અટકેલા પ્રોજેક્ટને અંતે મંજૂરી. નરેન્દ્ર મોદીએ કર્યું હતું ખાતમુહૂર્ત. સુપ્રીમ કોર્ટે પ્રોજેક્ટ પર લગાવ્યો હતો સ્ટે. એન્વાયરમેન્ટ કમિટી પાસે અટવાયો હતો પ્રોજેક્ટ. જૂનાગઢમાં શિવરાત્રીના મેળાના ધ્વજારોહણ કાર્યક્રમમાં કૃષિ મંત્રી મોહન કુંડારિયાએ હાજરી આપી હતી. આ પ્રસંગે મંત્રીએ એક મહત્વની જાહેરાત કરી હતી. છેલ્લા 15 વર્ષથી અધર તાલી રહેલા પ્રોજેક્ટ એટલે રોપવે પ્રોજેક્ટ ફરી શરૂ થશે તેવી જાહેરાત કરી હતી. વર્ષોથી કરવામાં આવેલી માંગણીને અનુસંધાને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. પરંતુ આ પ્રોજેક્ટને કોર્ટની નજર લાગી ગઈ હતી, જેમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશમાં ચાલતી એન્વાયરમેન્ટ કમિટીમાં તે અટવાયો હતો. પરંતુ હવે આ પ્રોજેક્ટનું કામ ફરી શરૂ કરવામાં આવશે. શિવરાત્રીના કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા મંત્રીએ પત્રકારો સમક્ષ જાહેરાત કરી હતી. તો રોપવે બને અને વૃદ્ધ માણસો પણ ઉપર સુધી દર્શન કરવા જઈ શકે એના માટે નરેન્દ્રભાઈ જે ખાતમુહૂર્ત કર્યું અને વર્ષોથી ચલે ચડેલો પ્રશ્ન હતો અને અહીંના સંસદભાઈ રાજેશભાઈ દિલ્હીમાં ચૂંટણા પછી અમે બધા સૌરાષ્ટ્રના સંસદભ્યો સાથે જઈ અને જે તે મંત્રી વિભાગ અને નરેન્દ્રભાઈને મળ્યા હતા અને ટૂંક સમયમાં મંજૂરી આપી છે. ગિરનાર રોપવેના પ્રોજેક્ટની જાહેરાત થયા બાદ જ તે વિવાદોમાં સપડાયો હતો અને આ પ્રોજેક્ટને કોર્ટની નજર લાગી હતી. પરંતુ વર્ષોથી અટકેલા પ્રોજેક્ટને મંજૂરી મળતા શહેરીજનો અને ભક્તો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે હવે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ક્યારે શરૂ થાય છે એ જોવું રહ્યું. બિપિન પંડ્યા, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.